ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. ગઈકાલે સુપ્રીમ કોર્ટે હજ પરની સબસિડી 10 વર્ષમાં દૂર કરવાનો આદેશ કર્યો છે. બધાએ આ ચુકાદાને આવકાર્યો છે, કારણ કે મૂળભૂત રીતે હજ પર આપવાની સબસિડી એ વાત જ ખોટી હતી. અને વાત એટલે ખોટી નથી કે માઇનોરિટીને, લઘુમતીને ખુશ કરવા માટે સરકાર આ સબસિડી આપી રહી હતી, પણ મૂળભૂત રીતે વાત એટલે ખોટી હતી કે આ સબસિડી મુસલમાનોના સૌથી પવિત્ર ગ્રંથ કુરાનની ભાવનાની વિરુદ્ધ હતી. મોહમ્મદ પેગંબર સાહેબે જે આદેશ આપ્યો હજ કરવાનો, એમાં એમણે સ્પષ્ટ કહ્યું છે કે જેની સ્થિતિ નથી, આર્થિક સ્થિતિ સારી નથી, એણે દેવું કરીને બીજા પાસે પૈસા ઉછીના લઈને હજ કરવાની નથી. ના પાડવામાં આવી હતી કે બીજા કોઈ પાસે ઉછીના પૈસા લઈને પણ તમારે હજ કરવાની નથી. તો સરકાર આજે મદદ કરતી હતી, હજની સબસિડી આપતી હતી, એ બીજા અર્થમાં ઉછીના આપેલા અથવા તો ઉધાર આપેલા પૈસા હતા. અને મને પોતાને વ્યક્તિગત રીતે એટલે આનંદ થાય છે કે હું ભૂલતો ના હોઉં તો કદાચ 97-98માં મેં પોતે એક વકીલ તરીકે ગુજરાત હાઈકોર્ટમાં આ બાબતને ઊભી કરી હતી. મેં ગુજરાત હાઈકોર્ટમાં એક રીટ કરી હતી, અને રીટનો મામલો એવો હતો કે અમરનાથ યાત્રા માટે માત્ર એ વખતે, અત્યારે મને એક્ઝેક્ટ આંકડો ખબર નથી, પણ જ્યારે મેં રીટ પિટિશન કરી ત્યારે 320 યાત્રીઓને ભારત સરકારે અમરનાથ લઈ જતી હતી, અને એમાં કંઈ 75,000 રૂપિયા ભરવાના હતા, ફી ભરવાની 75,000 રૂપિયા. એટલે તમારે અરજી કરવાની, પછી લોટરી સિસ્ટમથી અરજી માંથી તમારું નામ આવે તો તમારે 75,000 રૂપિયા ભરવાના સરકારમાં. અને વિચિત્ર કાયદો એ હતો કે 75,000 ભર્યા પછી તમારું મેડિકલ થાય, અને મેડિકલ ટેસ્ટમાં તમે નપાસ થાવ તો તમારા 75,000 રૂપિયા ગયા. એટલે આ બાબત મેં ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ઊભી કરી, અને એમાં જ્યારે હું હાઈકોર્ટમાં જઈ જ રહ્યો હતો ત્યારે મેં આ બાબત પણ ઉમેરી કે જો ભારત સરકાર આ હજના યાત્રીઓને આ કરોડો રૂપિયાની સબસિડી આપે છે તો આ 320 જણાને, માત્ર 100 કરોડ હિન્દુઓમાંથી 320 હિન્દુઓ, અને યાદ રાખો હજુ પણ એક મજાની વસ્તુ છે કે કૈલાસ માનસરોવર યાત્રા માટે જે 320 જણાના નામ નક્કી કરવામાં આવે છે ભારત સરકારના વિદેશ ખાતા દ્વારા, એમાં ક્યાંય ઉલ્લેખ નથી કે માત્ર હિન્દુઓ જ જઈ શકશે. આ 320 જણમાં પારસી, ક્રિશ્ચિયન, મુસ્લિમ કોઈ પણ જઈ શકશે, 320 નાગરિકો જઈ શકે. એટલે કૈલાસ માનસરોવરની જે ભારત સરકાર દ્વારા આયોજિત યાત્રા છે એ બધા માટે ખુલ્લી છે. એટલે મેં આ 75,000 રૂપિયા ભરવાના અને મેડિકલી અનફિટ થાવ તો એ પૈસા ભૂલી જવાના, એ જોગવાઈને પડકારી. અને સાથે સાથે મેં કહ્યું કે જ્યારે હજ યાત્રા માટે કરોડો રૂપિયા આપવામાં આવે છે તો શા માટે આ યાત્રીઓને 75,000 રૂપિયામાં કોઈ રાહત નથી આપવામાં આવતી, પૂરેપૂરા પૈસા વસૂલવામાં આવે છે, અને એમાં પાછો આકરો દંડ કે તમે મેડિકલી અનફિટ સાબિત થાવ તો 75,000 રૂપિયા ગયા. અને બહુ જ એની સાથે દુઃખ સાથે કહું છું કે જ્યારે મારી પિટિશન ચાલવા પર આવી, અત્યારે હાઈકોર્ટના જજ, મુંબઈ હાઈકોર્ટના જજ પીબી મજમુનદાર, જે વડોદરાના છે, એ મારા વકીલ હતા. એટલે ભારત સરકાર તરફથી જે જવાબ આવ્યો એમાં માત્ર એક જ વાત સ્વીકારવામાં આવી કે 75,000 રૂપિયા હવે મેડિકલ ટેસ્ટ થયા પછી લેવામાં આવશે, એ પહેલાં લેવામાં આવશે નહીં.
બાકી હજ યાત્રીઓને પૈસા આપીએ છીએ, એમને 100 રૂપિયા આપીએ છીએ, શા માટે આ 75,000 રૂપિયામાં હિન્દુઓને કોઈ રાહત આપવામાં આવતી નથી, કોઈ ઉલ્લેખ જ નહોતો. માત્ર એટલું જ મારી અરજી એટલી સ્વીકારી લેવામાં આવી ભારત સરકાર દ્વારા કે 75,000 પહેલા નહીં ભરવાના, મેડિકલ થયા પછી ભરવાના. અને જ્યારે આ નીકળી પિટિશન અને પીવી મજમુનદારે, પ્રદીપ મજમુનદારે કીધું કે સાહેબ મારી બાકીની વાતોના કોઈ જવાબ પણ નથી ભારત સરકારના એફિડેવિટમાં કે આ 75,000માં કંઈ સબસિડી આપવાની કે કોઈ વાતની જ આમાં ઉલ્લેખ નથી. મારો જવાબ અધૂરો છે. તમે નહીં માનો, જજ સાહેબો અમને જરા પણ સાંભળવાના મૂડમાં નહોતા. જ્યારે પ્રદીપભાઈ પર ખૂબ દબાણ કર્યું કે હવે તમે આ તમારી જે મેઇન વાત છે સ્વીકારાઈ ગઈ છે, હવે અમે અરજી એઝ ઇટ ઇઝ સરકારનો જવાબ રેકોર્ડ પર લઈ અને અમે કાઢી એટલે એને બંધ કરવા માંગીએ છીએ કે હવે આ અરજી ચલાવવા પાત્ર નથી. જ્યારે મેં પોતે પ્રયાસ કર્યો કે સાહેબ આમાં મારી હજુ એક વાત રહી છે, તો લિટરલી કહું છું, હું વકીલ છું, કંઈ એવો ડર્યો નથી આ જજોથી, પણ લિટરલી મને એમ કહેવામાં આવ્યું કે તમે ભલે વકીલ છો, અહીં પિટિશનર છો, તમારા વકીલ હાજર છે, મહેરબાની કરીને વચ્ચે ના બોલશો. અને અમને કહેવામાં આવ્યું કે આ જે જવાબ આવી ગયો છે સેટિસ્ફાઈડ છે, અમે આ મેટરમાં ઉતરવા જ નથી માંગતા. અને ગુજરાત હાઈકોર્ટના બે સારા જજો હતા, પણ એમણે અમને સાંભળ્યા નહીં. આ જે ચુકાદો આજે આવ્યો એ ચુકાદો ગુજરાત હાઈકોર્ટ કદાચ 98માં આપી શક્યું હતું, પણ નહીં આપવામાં આવ્યો. અમને અમારા મોડા રીતસર બંધ કરાવી દેવામાં આવ્યા. અને પછી પ્રદીપભાઈએ મને કીધું, જીતુભાઈ આપણા 75,000 બચવા, મેં તું મારા નથી, મેં કોઈ અરજી નથી કરી, મારે કૈલાસ માનસરોવરની યાત્રામાં જવું નથી, પણ આ ખોટા નિયમ સામે હું લડ્યો છું. તો કે હવે આપણી પહેલી વાત મંજૂર થઈ ગઈ છે. એમણે કીધું ઓકે સર, આપ એવો ઓર્ડર કરી શકો છો. તો આ બાબત પહેલાં બહુ જ વાર કાયદાની અદાલતોમાં ઉઠાવવામાં આવી છે, પણ ત્યારે જે તે સમયે આ બાબતો જજોએ સાંભળવાનું નકારી કાઢેલું. અને આજે આનંદ થાય એવી વાત એ છે કે આફતાબ આલમ નામના મુસ્લિમ જજે આ ચુકાદો આપ્યો છે. સામાન્ય રીતે જજોની કોઈ જ્ઞાતિ કે ધર્મ હોતો નથી, પણ આનંદ એટલે થાય છે કે મુસલમાનો પણ એ વાત સાથે સંમત થશે કે કોઈ બે હિન્દુ જજોએ બેસીને કે ક્રિશ્ચિયન ને હિન્દુ જજે બેસીને એમની સબસિડી બંધ નથી કરી. જે સબસિડી બંધ થઈ છે એને કુરાનની પણ મંજૂરી છે, કુરાનની ભાવના વિરુદ્ધની આ સબસિડી હતી. અને માન્ય આફતાબ આલમ સાહેબે પણ આ વાત સ્વીકારી, એમણે પણ કુરાનને ટાંક્યું છે. મેં પણ જ્યારે પિટિશન કરી હતી ત્યારે કુરાનનો ઉલ્લેખ કરીને કરી હતી કે કુરાનના નિયમ પ્રમાણે, કુરાનના કહેવા પ્રમાણે પણ આ સબસિડી નહીં મળવી જોઈએ. તો એક સારો અંત આવ્યો છે એક ખોટી પ્રથાનો. અને આજે ભાજપના નેતાઓ એમ કહી શકે કે અમે તો પહેલાં વર્ષો સુધી આ માગણી કરી હતી ભાજપ પોતે આ માગણી કરતું આવ્યું હતું કે આ બંધ થવું જોઈએ. પણ મજાની વસ્તુ એ થઈ કે જ્યારે વાજપેયીની સરકાર આવી ત્યારે એમણે આ બંધ કરવાને બદલે સબસિડીની રકમમાં વધારો કર્યો હતો. કોઈ લઘુમતી માટે કોઈ કાર્યક્રમ બનાવવામાં આવે, એમને કોઈ ખાસ મદદ કરવામાં આવે, એમના માટે કોઈ વિશેષ પેકેજ આપવામાં આવે, એ સમજાવી વસ્તુ છે. પણ આ હજને જે રીતે પોલિટિશિયનો હાઈજેક કરી ગયા હતા એ બાબત પર સુપ્રીમ કોર્ટે જે રોક લગાવી છે એ ઘણી આનંદની વાત છે. અને મુસ્લિમ બિરાદરોએ પણ બહુ ખેલદિલીપૂર્વક ને બહુ જ એનાથી આ વાત સ્વીકારી છે, કારણ કે કેટલાય બધા સારા મુસ્લિમ મૌલવીઓ અને નેતાઓ કહેતા જ હતા કે આ હજની સબસિડી બંધ થવી જોઈએ. તો એક પ્રકરણનો અંત આવ્યો છે. હજની સબસિડી 10 વર્ષમાં દૂર થશે એમ કહેવામાં આવ્યું છે, એટલે કોર્ટનો આદેશ છે. આવનારી સરકારો એને કેવી રીતે બંધ કરે છે આ કે પછી બીજા દરવાજે, પાછલા દરવાજે એને પાછી દાખલ કરવામાં આવે છે એ તો સમય જ કહેશે. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.